આગામી 26 માર્ચના રોજ રાજકીય યુવા જનજાગૃતિ રેલી નીકળવાની છે, જે રેલીમાં આશરે 1000 જેટલા વાહનો સાથે યુવકો જોડાશે તેવું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ રાજુભાઈ ગોધાણીએ જણાવ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ રાજુભાઈ ગોધાણી આપના માધ્યમથી જણાવું છું કે આજે સુરત અમરોલી રિલાયન્સ નગર આવાસમાં એક NCPનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા સાથી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે અને તારીખ 26/3 રવિવારના રોજ બપોરે 12:30 કલાકે મોટા વરસાદ તળાવથી એક ભવ્ય જે ન ભૂતો ભવિષ્ય એવી રાજકીય યુવા જનજાગૃતિ કલ્પસરની રેલી નીકળવાની છે. આની અંદર ઉપસ્થિત એવા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર યુવાનો કમસે કમ 1000 ગાડીના કાફલા સાથે ખૂબ જ મોટી જંગી જાહેર રેલી સુરતના આંગણે નીકળવા જઈ રહી છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં ફરી 3:45 કલાકે માનગઢ ચોક વરાછા સરદાર સ્મૃતિ ભવનની અંદર સભામાં ફેરવાશે અને આપણા મીડિયા પત્રકારોના માધ્યમથી આપ સૌ જાહેર જનતાને પણ આમંત્રણ આપું છું કે ગુજરાતની બદલતી પરિસ્થિતિની અંદર આજની વાસ્તવિકતાનું નિર્માણ કરવા પ્રફુલ્લભાઈ પટેલ આવી રહ્યા છે, ત્યારે આપણે મીડિયા કર્મી ભાઈઓને પણ આપ સૌને આમંત્રણ પાઠવું છું. 26મી રવિવારે યોજાનાર આ રેલી સંદર્ભે આજરોજ અમરોલીના રિલાયન્સ નગર આવાસમાં NCP દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.